જય માતાજી મિત્રો, હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચન માં. તો આજે આપણે બનાવશું કાંદા લસણ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે, ઓછા ટાઈમ માં બની જશે અને એક અઠવાડિયા લગી સ્ટોર થાય તેવી બનશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. તો કાંદા લસણ ની ચટણી બનાવવા માટે આપણે કાંદા લીધા છે મીડિયમ સાઈઝ ને, અને આ રીતના કાપી લીધા છે, અને મીડિયમ સાઈઝ ને આપણે બે ગાંઠિયા લસણ ના લીધા છે અને પણ આ રીતના આપણે ફોલી લીધા છે. તો હવે આપણે આને ચટણી બનાવવાની શરૂઆત કરશું. તો ચટણી બનાવવા માટે આપણે કડાઈ લીધી છે. કડાઈ કેવી લેવાની, જાડુ તળી હોય એવી લેવાની છે, જેથી આપણી ચટણી છે એ બળે નહીં. તેની અંદર આપણે 3 પાવડા જેટલું તેલ નાખી દઈશું. તેલની અંદર આપણે જે લસણ છે પહેલા અંદર નાખી અને શેકી લેશું. તેલની સાથે આપણે કાચા શિંગદાણા છે 1 ચમચી જેટલા લીધા છે આની અંદર નાખી દઈશું. અને આપણે લસણ અને શિંગને શેકી લેવાની છે. લસણ અને શિંગ આપણે શેકી ત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો છે, કારણ કે આપણે લસણમાં દાજ નથી પડવા દેવાની, ખાલી એની કાચો પણ દૂર થાય એ રીતના આપણે શેકવાની છે. આ ચટણીમાં આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કારણ કે આ તમારે ચટણી છે અને અઠવાડિયા સુધી સ્ટોર કરવી હોય તો કરી શકો છો. ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિંગદાણા અને લસણ છે થોડું થોડું શેકાઈ ગયું છે, આપણે કલર નથી ફેરવવાનો, એટલે હવે આપણે એની અંદર જે આ કાંદા છે એ કાંદા અંદર નાખી દઈશું. અને કાંદાને પણ આપણે એ રીતના શેકી લેવાના છે, કલર ન ફેરવાય એ રીતના આપણે એને શેકી લેવાના. આમાં અત્યારે આમાં કોઈ આપણે મસાલો નથી નાખવાનો, ખાલી આને આપણે તેલમાં સારી રીતના શેકી લેવાના છે. આ ચટણી આપણે અત્યારે કાંદા અને લસણની બનાવી છે, પણ જો તમારે એક જ બનાવવી હોય, એકલા લસણની બનાવવી હોય તો લસણ વધારે રાખવાનું અને કાંદા ઓછા રાખવાના, એટલે લસણની બની જશે. અને જો કાંદાની બનાવવી હોય તો કાંદાનું પ્રમાણ વધારે રાખવાનું અને લસણનું પ્રમાણ ઓછું રાખવાનું. તો આપણા કાંદા અને લસણ છે એ શેકાઈ ગયા છે, બસ આપણે એટલા શેકવાના છે, અંદર કલર ન ફેરવાય એ રીતના આપણે શેકી નાખ્યા છે. તો હવે આપણે એને ઉતારી લઈશું અને ઠંડા પડવા દઈશું. આ થોડીક આપણી હજી કડાઈ છે ગરમ છે, હજી થોડાક શેકાશે. અને આપણે કાંદા અને લસણ ઠંડા થાય ત્યાં સુધી આપણે એક સૂકો મસાલો બનાવવાનો છે. તો તેની માટે આપણે એક પેન લીધી છે, તેની આપણે સૂકા જે ધાણા આવે છે લીધા છે 1 ચમચી અને અંદર નાખી દઈશું. 1 ચમચી આપણે વરિયાળી નાખવાની છે, 1/2 ચમચી જીરું નાખશું, 8 થી 10 કાળા મરી નાખ. મસાલો શેકી લેવાનો છે, આમાંથી ભેજ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. મસાલો શેકી તો ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ચપટી ચટલી અંદર મેથી નાખવાની છે પીળી, અને 4 થી 5 આપણે સૂકા લાલ મરચા નાખવાના છે. બધો મસાલો આપણે ફટાફટ શેકી લેવાનો છે. જો આપણો મસાલો છે બધો શેકાઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી અને આપણે મિક્સર જારમાં પીસી લેવાનો છે. તો ગેસને આપણે બંધ કરી દઈશું. તો પીસવા માટે આપણે એક મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે બધો મસાલો નાખી દઈશું. હવે આપણે મસાલાને પીસી લેશું. તો આપણો મસાલો પીસાઈ ગયો છે, આપણે ખોલીને જોઈ લેશું. તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો મસ્ત પીસાઈ ગયો છે. બસ આપણે આ રીતનો એકદમ કરકરો ઝીણો પીસવાનો છે. તો હવે આપણે મસાલાને એક વાટકામાં કાઢી લેશું. તો આપણે કાંદા અને લસણ છે એ પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે મિક્સર જારમાં નાખી અને પીસી નાખશું એને પણ. તો કાંદા અને લસણને હવે આપણે પીસી લેશું. તો કાંદા અને લસણ પણ આપણે પીસાઈ ગયું છે, તો આપણે જોઈ લેશું. આપણે આ રીતનું એકદમ ઝીણું પીસવાનું છે. તો હવે આપણે ચટણી બનાવવાની આગળની પ્રોસેસ કરશું. તો ચટણીને વઘારવા માટે આપણે કડાઈ લીધી છે, કડાઈની અંદર આપણે 2 પાવડા તેલ નાખશું. તો તેલની અંદર આપણે 1/2 ચમચી રાઈ નાખશું, 1/2 ચમચી જીરું નાખશું, 1/2 ચમચી અડદની દાળ નાખશું અને ચપટી હિંગ નાખશું. તો આપણું રાયને જીરું ફૂટી ગયું છે, તેની અંદર આપણે જે કાંદા અને લસણ પીસ્યું છે બધું આની અંદર નાખી દઈશું. આપણે તીખું મરચું નાખશું એની અંદર,
અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અને કલર ખૂબ સરસ લાલ આવશે। અને ચટણી ને ખાટી મીઠી કરવા આમચૂર પાવડર છે એ નાખશું આપણે એની અંદર। અને જે આપણે સૂકો મસાલો બનાવ્યો છે બધો આપણે એની અંદર નાખ, બધો નહીં નાખીએ પણ અડધો અડધો નાખશું। તો મસાલો આપણે મિક્સ કરી લેશું। આ ચટણી બનાવો ત્યારે ગેસ ને હંમેશા ધીમો જ રાખવાનો, કે ચટણી છે બધો આપણો મસાલો બળી જશે। આ ચટણી આપણે કન્ટિન્યુ હલાવતી રહેવાની છે જેથી કરીને ચોટે નહીં અને તેલ બધું છૂટું પડી જાય અને ચટણી આપણી એકદમ મસ્ત ચડી જાય। તો બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે અને તેલ પણ ઘણું છૂટું પડવા માંડ્યું છે, તો આપણે એની અંદર 3-4 ચમચી જેટલું પાણી નાખશું જે આપણે મિક્સર જારમાં નાખી અને બધું નાખી દઈશું। હવે આ જે પાણી છે એ બળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે। ચટણી તમે રોટલી અરે ખાશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો। કાચની બરણીમાં નાખી અને તમારે ફ્રીજમાં મૂકી દેવાની, અઠવાડિયા સુધી આ ચટણીને કંઈ જ નહીં થાય। તમે જોઈ શકો છો આપણું તેલ છે બધું છૂટું પડવા માંડ્યું છે અને પાણી પણ બધું બળવા માંડ્યું છે, પણ કન્ટિન્યુ અને હલાવતા જ રહેશું। સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું, મીઠું નાખીને આપણે ચટણીને મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો તેલ છે બધું છૂટું પડી ગયું છે, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આ ચટણી ઠંડી થાય એટલે તમારે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાની, એટલે અઠવાડિયા લગ્યા ચટણી ને કઈ નહીં થઈ। તો તૈયાર છે આપણે કાંદા લસણ ની ચટણી। આ ચટણી ને તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો। રેસીપી સારી લાગે તો વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી।